વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની અંદર આપણે કાળનો અભ્યાસ કર્યો. અંગ્રેજી શીખવા માટેનો જે બેઝિક પાયો છે એ કાળ છે. કાળમાં આપણે એક્ટિવ વોઇસની વાક્યરચના બધી જોઈ, બધા કાળની અંદર. હવે આપણે એક્ટિવ પેસિવ નામનું આખું ચેપ્ટર છે જે બોર્ડની પરીક્ષાની અંદર ટોટલ 4 માર્ક ડુ ઇઝ ડિરેક્ટેડના, 2 માર્ક એક્ટિવ પેસિવ અને 2 માર્ક જેન્ડર ટેન્સ કે જેન્ડર, એકવચન, બહુવચન, સિંગ્યુલર, પ્લુરલ, આનો આપણે ડિટેલથી અભ્યાસ કરવાનો છે. સિલેબસ ગમે એટલો આવે, ગમે એટલો કટ થાય કોરોનાની વચ્ચે, પણ ગ્રામર બેઝ તો આપણો એ જ રહેવાનો છે. તો આજે આપણે એક્ટિવ પેસિવની શરૂઆત કરીએ છીએ. મિત્રો, પહેલી વાત એ સમજીએ કે એક્ટિવ એટલે શું. એક્ટિવ એટલે કર્તરી રચના. જે વાક્યમાં ક્રિયાનો કરનાર કર્તા મુખ્ય હોય છે તે વાક્યને એક્ટિવ વોઇસ કહેવાય છે. દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ આપું તમને કે હું ક્રિકેટ રમું છું, એમાં ક્રિકેટ રમવાની ક્રિયા કોણ કરે છે? હું કરું છું, હું પોતે જ ક્રિયા કરું છું, તો એક્ટિવ વોઇસ છે. પેસિવ વોઇસ એટલે શું? તો કે પેસિવ વોઇસ એટલે જેમાં ક્રિયાનો કર્તા મુખ્ય ના હોય, મુખ્ય સ્થાન કર્મનું હોય. જેમ કે આપણે વાક્ય જોયું એમાં એવી રીતે હોય કે ક્રિકેટ મારા દ્વારા રમાય છે, તો એ પેસિવ વોઇસ છે. બંને વાક્ય વચ્ચેનો તફાવત તમે ધ્યાનથી જુઓ. પહેલું જે વાક્ય છે એક્ટિવ વોઇસ, એમાં ક્રિયાનો કરનાર કર્તા મુખ્ય છે. પેસિવ વોઇસમાં કર્મનું સ્થાન મુખ્ય છે. આજે આપણે આ ચેપ્ટરનો અભ્યાસ કરવાનો, એક્ટિવ પેસિવ એટલે કર્તરી કર્મણી વાક્ય રચના. તો શરૂઆત ક્યાંથી કરીએ? આપણી જોડે કાળનો અભ્યાસ છે, બારે બાર કાળ ફટાફટ જોઈ લઈએ. સાદો વર્તમાન કાળ, તો ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ. સાદો ભૂતકાળ, તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદો ભવિષ્યકાળ, તો સેલ અને વિલ અને સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે છે ટુ વગરનું. ચાલુ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. ચાલુ ભૂતકાળ, હોઝવર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. ચાલુ ભવિષ્યકાળ, સેલ વિલ બી ક્રિયાપદ આઈએનજી રૂપ આવે છે. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ અને ક્રિયાપદનું ભૂત કૃદંત આવે છે. પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળની અંદર હેડ વત્તા વી થ્રી આવે છે. પૂર્ણ ભવિષ્યકાળમાં સેલ વિલ હેવ બીન વપરાય છે. અને મુખ્ય નવકાળ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, આ બધા કાળનો આપણી જોડે અભ્યાસ હોવો જોઈએ. કાળની રચનાનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર આપણા માઇન્ડની અંદર ક્લિયર હોવું જોઈએ. જો કાળની રચના આપણને આવડશે તો એક્ટિવ પેસિવ તરત જ આવડશે. શું કહે છે જો, સૌથી પહેલાં તો ક્રિયાપદના 5 રૂપો છે. આની પહેલાં પણ મેં વાત કરેલી, આપણે ક્રિયાપદના 5 રૂપોનો અભ્યાસ કરવાનો છે. એક ક્રિયાપદ આપણે લઈ લઈએ કે રાઇટ નામનું ક્રિયાપદ છે, ટુ રાઇટ એનું મૂળરૂપ છે, રોટ એનું ભૂતકાળનું રૂપ છે, ભૂતકૃદંત એનું રિટર્ન છે, અને વર્તમાન કાળનું રૂપ રાઇટ અથવા રાઇટ્સ ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ કે ઈએસ આપણે જોયું હતું સાદા વર્તમાન કાળમાં, અને વર્તમાન કૃદંત એનું રાઇટિંગ છે. હવે આ બધાનું જ્યારે આપણે પેસિવ કરીએ, મૂળરૂપ હોય ક્રિયાપદનું તો એના પેસિવમાં બી વપરાય છે, જો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય તો એના પેસિવમાં વોઝ અથવા વેર વપરાય છે, અને જો ક્રિયાપદનું ભૂતકૃદંત હોય તો એના પેસિવમાં બીન વપરાય છે, અને ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ હોય તો એમિઝાર લેવું પડે, અને વર્તમાન કૃદંત હોય તો બીંગ લેવું પડે છે. આ 5 વસ્તુ આપણા માઇન્ડમાં હોવી જોઈએ કે મૂળરૂપ છે તો પેસિવમાં બી,
ભૂતકાળનું રૂપ છે તો વોઝ અથવા વર બીન, ભૂત ક્રુદન છે તો બીન લેવું પડે, વર્તમાન કાળનું રૂપ છે તો એમિઝાર, વર્તમાન ક્રુદન છે તો બીંગ લેવું પડે છે. આ આપણા જોડે ખબર હોવી જોઈએ. ધારો કે રાઇટ નામનું ક્રિયાપદ હોય અને એનું મૂળ રૂપ હોય તો પેસિવની અંદર શું આવે છે? બી રિટર્ન આવે. બી રિટર્ન. ભૂતકાળનું રૂપ આપેલું હોય તો પેસિવની અંદર શું આવે? તો કે વોઝ રિટર્ન અને વર રિટર્ન. ભૂત કૃદંત જો આપેલું હોય તો એનું પેસિવમાં શું આવે છે? બિન રિટર્ન આવે છે. અને વર્તમાન કાળનું રૂપ હોય તો એમ રિટર્ન, ઇઝ રિટર્ન કે આર રિટર્ન. અને વર્તમાન કૃદંત હોય તો બિંગ રિટર્ન આવે છે. આ પેસિવ રચના થઈ. હવે આવી જ રીતે આપણી જોડે ઘણા બધા ક્રિયાપદ છે. ધારો કે આપણે ક્રિયાપદ બીજું લઈએ, વોચ નામનું ક્રિયાપદ લઈએ. આ વોચ, ટુ વોચ એટલે મૂળ રૂપ થયું, ભૂતકાળનું રૂપ એટલે વોચડ થાય, ભૂત કૃદંત એટલે પણ વોચડ થાય, અને વર્તમાન કાળનું રૂપ એટલે વોચ અને વોચિસ થાય, અને વર્તમાન કૃદંત એટલે વોચિંગ થાય. આ બધી એક્ટિવ વોઇસની રચના છે. હવે આ ક્રિયાપદને આપણે પેસિવ વોઇસમાં લઈ જઈએ તો ક્રિયાપદમાં શું આવે? વર્તમાન કાળમાં શું લાગે, મૂળ રૂપમાં શું લાગે છે? તો કે બી વોચડ આવે. ભૂતકાળના રૂપ આપેલું હોય ક્રિયાપદનું વોચ તો શું આવે છે? વોઝ વોચ. અને વર વોચડ આવે. ભૂત કૃદંત હોય તો શું આવે છે? તો કે બિન વોચડ આવે. વર્તમાન કાળનું રૂપ હોય તો શું આવે છે? તો કે એમ વોચડ, ઇઝ વોચડ, આર વોચડ. અને વર્તમાન કૃદંત હોય તો શું આવે? બિંગ વોચડ. આવા આપણી જોડે બધા ક્રિયાપદ જે પડેલા છે, આ બધા ક્રિયાપદનો અભ્યાસ આવી રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું શીખવાનું છે? તો આપણે એ જોવાનું છે કે જે કાળ છે એ કાળનું આપણી પાસે પેસિવ કેવી રીતે બને છે. જો તમને હું કાળમાં સમજાવું, મૂળ રૂપ એટલે આ ભવિષ્યકાળ છે. સાદા ભવિષ્યકાળનું તમે પેસિવ કરો ભવિષ્યકાળનું એટલે બી લેવું પડે છે. આ ભૂતકાળનું રૂપ એટલે ભૂતકાળ છે, સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળના વાક્યનું પેસિવ કરો એટલે વોઝ વર લેવું પડે અને ક્રિયાપદનું વી થ્રી હોય છે. આ ભૂત કૃદંત એટલે પૂર્ણકાળ છે, પૂર્ણ વર્તમાનકાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય કે પૂર્ણ ભવિષ્યકાળ, તો એમાં બિન લેવું પડે છે પેસિવમાં. અને રાઇટ ને રાઇટ્સ એટલે વર્તમાનકાળ એટલે સાદો વર્તમાનકાળ છે. જો સાદો વર્તમાનકાળ હોય તો એમ ઇઝ આર લેવું પડે છે. અને રાઇટિંગ આઈએનજી વાળો કાળ એટલે ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળનું પેસિવ થતું નથી. ચાલુ વર્તમાનકાળ અથવા તો ચાલુ ભૂતકાળનો જો વાક્ય આપેલું હોય આ બેમાંથી કોઈ કાળનું, એનું પેસિવ કરીએ તો આપણે બિંગ લેવું પડે છે. હવે આપણને પ્રશ્ન થાય, આટલી વસ્તુ સમજ્યા પછી, કે કોઈ પણ વાક્ય આપેલું હોય એ વાક્યને પેસિવ વોઇસમાં બદલવાના નિયમો, વાક્યને પેસિવમાં બદલવા માટેના કેટલા નિયમો આપણે યાદ રાખવાના છે? તો કે સૌથી પહેલા કર્મનું સ્થાન આવે છે. કર્મનું સ્થાન આવશે શા માટે? તો કે દરેક વાક્યમાં સૌથી પહેલું સ્થાન પેસિવ વાક્યમાં કર્મનું આવે છે. બીજું કામ શું કરવાનું છે? તો કે કાળ પ્રમાણે
સહાયકારક ક્રિયાપદ આવશે. આપણે જોયું કે જો ભવિષ્યકાળ મૂળરૂપવાળું હોય તો એમાં બી આવે છે, ભૂતકાળ હોય તો એમાં ઓઝવર આવે છે, ભૂત કૃદંત હોય તો એમાં બીન આવે છે, વર્તમાનકાળ હોય તો એમિઝાર આવે છે, વર્તમાન કૃદંત હોય તો બીંગ આવે છે. ત્યાર પછી ત્રીજું કામ કે દરેક પેશી વાક્યમાં, દરેક પેશી વોઇસમાં ક્રિયાપદનું હંમેશા V3 આવે છે. કોઈ પણ પેશીવ વાક્ય તમે બનાવો એટલે એ પેશીવ રચનાની અંદર હંમેશા ક્રિયાપદનું V3 આવે છે. ત્યાર પછી કર્તાનો યોગ્ય ફેરફાર, કર્તાનો યોગ્ય ફેરફાર, જેમ કે આઈ તો બાય મી, વી તો બાય અસ, યુ તો બાય યુ, બહુવચન યુ હોય તો બાય યુ, હી તો બાય હિમ, સી તો બાય હર, ઇટ તો બાય ઇટ, અને ધે તો બાય ધેમ, અને નેમ બાય નેમ. જો કોઈ પણ નામ આપેલું હોય તો એના એ જ રીએ છે. મિત્રો, આ ચાર મુદ્દા આપણે ખાસ ધ્યાનમાં હોવા જોઈએ. કયા ચાર મુદ્દા? જો આઈ આપેલું હોય તો પેશીમાં બાય મી થાય, વી હોય તો બાય અસ થાય, યુ હોય તો બાય યુ, બહુવચન યુ હોય તો વી બાય યુ, હીનું બાય હિમ, સીનું બાય હર, ઇટનું બાય ઇટ, અને ધેનું બાય ધેમ. કોઈ નામ આપેલું હોય તો નામ જ રહે છે. આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. પહેલું કામ શું કરવાનું? કર્મને આગળ લેવાનું છે. કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ, દરેક પેશી વાક્યમાં ક્રિયાપદનું હંમેશા V3 આવે છે, કર્તાનો યોગ્ય ફેરફાર. આ ચાર મુદ્દા હું 1-1.5 મિનિટ માટે તમને ટાઈમ આપું છું, તમે નોટબુકની અંદર બરાબર ઉતારી લો. આ ચારે ચાર મુદ્દાનો તમારી જોડે અભ્યાસ હોવો જોઈએ. હવે શું ધ્યાનમાં રાખવાનું છે? આ પાંચેય રૂપો આપણે યાદ રાખ્યા કે વર્તમાનકાળ હોય તો બી આવે, ભૂતકાળ હોય તો ઓઝવેર આવે, ભૂત કૃદંત હોય તો બીન આવે, વર્તમાનકાળનું રૂપ હોય તો એમિઝાર આવે, વર્તમાન કૃદંત હોય તો બીંગ આવે છે. હવે આપણી પાસે બાજુમાં વાક્ય પડેલા છે, 6 વાક્ય છે. આ 6-6 વાક્યનું આપણે પેસિવ કરવાનું છે. કેવી રીતે? તો રોહન સેલ્સ ફ્રૂટ્સ. તો સૌથી પહેલું કામ આપણે શું કરવાનું? ક્રિયાપદ શેમાં છે? વર્તમાનકાળમાં છે. વર્તમાનકાળ ક્યાં છે આપણી પાસે? આ રીતે એસ કે ઈએસ છે. તો વર્તમાનકાળનો પેસિવ કરીએ એટલે શું લેવું પડશે? એમ ઇઝ આર. પણ પેસિવ વોઇસના નિયમ શું કહે છે? કર્મનું સ્થાન પહેલા આવે. તો તમારે વાક્યમાં શું દ્વારા પ્રશ્ન પૂછો? રોહન ફળો વેચે છે. રોહન શું વેચે છે? ફળો. તો આપણું કર્મ શું મળે છે? ફ્રૂટ્સ. કર્મ મળી ગયું, પહેલું કામ કર્યું. હવે કાળ કયો છે? વર્તમાનકાળ છે, કારણ કે ક્રિયાપદને એસ લાગ્યું છે. તો વર્તમાનકાળનો પેસિવ કરીએ એટલે શું આવે છે? એ મીન્સ આર. તો ફ્રૂટ્સ છે તો શું આવશે? આર. આપણા નિયમ મુજબ પહેલું સ્ટેપ શું કર્યું? કર્મનું સ્થાન, કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ, અને દરેક પેશીમાં ક્રિયાપદનું V3. તો ક્રિયાપદ સેલ છે, સેલનું V3 શું થાય? તો કે સોલ્ડ. ને રોહન છે, નામ આપેલું હોય તો નામનું નામ જ રહે છે પણ બાય દ્વારા જોડાય છે. તો રોહન કેવી રીતે આવશે? તો કે બાય રોહન. એક્ટિવ વાક્ય શું કહે છે? રોહન ફળો વેચે છે. પેસિવ શું કહે છે? ફળો રોહન દ્વારા વેચાય છે. બે વચ્ચે આટલો તફાવત છે. એક્ટિવમાં ક્રિયાનો કરનાર જે કર્તા છે એ મુખ્ય છે, પેસિવમાં કર્મનું સ્થાન મુખ્ય છે. બીજું વાક્ય જો, હી વોઝ એડિટિંગ ધ વિડીયો.
ક્રિયાપદ શેમાં છે? વર્તમાન કૃદંતમાં છે, વર્તમાન કૃદંતમાં છે, આઈએનજીમાં. તો શું લેવું પડે છે? બિંગ લેવું પડે છે. હવે કર્મનું સ્થાન ગોતો. હી વોઝ એડિટિંગ વિડીયો. તે વિડીયોનું એડિટિંગ કરી રહ્યો હતો. તે શું કરી રહ્યો હતો? વિડીયો. શેનું એડિટિંગ? વિડીયોનું. તો કર્મ આપણું શું મળે છે? ધ વિડીયો. ધ વિડીયો વોઝ આઈએનજી, વર્તમાન કૃદંત છે. તો શું લેવું પડે છે? બિંગ. બિંગ ક્રિયાપદનું વી થ્રી. એડિટિંગ, એડિટનું શું થશે? એડિટેડ બાય. કર્તાનું સ્થાન હી છે, તો હીનો ફેરફાર શું થાય? તે આપણે લખેલો છે. હીનું શું થશે? બાય હિમ. તે આપણે લખેલું છે. એડિટેડ બાય હિમ. આરામથી તમે અંગ્રેજી બનાવી શકો, પેસિવ વોઇસમાં રૂપાંતર વાક્યને કરી શકો છો. આઈ હેવ બ્રોકન માય પેન. ક્રિયાપદ શેમાં છે? વી થ્રી છે, એની ભૂત કૃદંત છે. તો જો ભૂત કૃદંતનું પેસિવ કરીએ શું કરવાનું છે? બિંગ લેવાનું છે. કર્મ જો શું કર્મ છે? માય પેન કર્મ છે. તો કર્મનું સ્થાન આગળ આવી જાય છે. માય પેન હેવેસમાંથી હે બિન બ્રોકન. ક્રિયાપદનું વી થ્રી. બ્રોકન બિન આવી ગયું, વી થ્રી આવી ગયું. આઈ, આઈનો ફેરફાર શું થાય છે? બાય મી. બાય મી. હી વિલ ટેક એડમિશન ટુ મોરો. તમે ધ્યાનથી જુઓ, એટલે તમે ફક્ત પાંચ રૂપો યાદ રાખો, એટલે તમારી પાસે કોઈ પણ વાક્ય હોય એનું તમે બેસિવ બનાવી શકો છો. કંઈ અઘરું નથી. હી વિલ ટેક ધ એડમિશન ટુ મોરો. ક્રિયાપદ શેમાં છે? તો કે ટેક ક્રિયાપદનું મૂળરૂપ છે. તો મૂળરૂપનો ફેરફાર કરીએ એટલે શું લેવાનું છે? બી લેવાનું છે. કર્મ શું છે? તો કે એડમિશન. એડમિશન વિલ બી ટેકન. હિનો ફેરફાર શું થશે? બાય હિમ ટુમોરો. જે શબ્દ આપેલો છે એને એના સ્થાને જ મૂકવાનો હોય છે. આપણે નિયમ મુજબ સ્ટેપ બાય સ્ટેપ ચાલ્યા જાઓ. પાંચ રૂપો જોઈ લો પેસિવ, અને પેસિવ વોઇસમાં વાક્યને બદલવાના નિયમો જોઈ લો, બસ બીજું કંઈ નથી. જો સી એટ અ ડિલિશિયસ ફ્રૂટ. તો ક્રિયાપદ શેમાં છે? ભૂતકાળમાં છે. તો ભૂતકાળનું પેસિવ કરીએ એટલે શું આવે છે? વોઝ કે વર આવે છે. તો કર્મ જોવું, શું કર્મ છે? અ ડિલિશિયસ ફ્રૂટ. ડિલિશિયસ ફ્રૂટ પછી કેનું સ્થાન આવે છે? વોઝ અથવા વરનું સ્થાન આવે. તો શું આવશે? વોઝ. એટ એનું વી થ્રી શું થશે? ઇટન બાય હર. આપણે જે નિયમ ધ્યાનમાં રાખવાનો છે એ નિયમ એ છે કે પેલા ક્રિયાપદને ઓળખો. ક્રિયાપદ શેમાં છે? મૂળરૂપમાં છે, ભૂતકાળના રૂપમાં છે, ભૂતકૃદંતમાં છે, વર્તમાનકાળના રૂપમાં છે કે વર્તમાન કૃદંતમાં છે. આ પાંચમાંથી કયા નિયમ આપણને લાગુ પડે છે વાક્યની અંદર એ આપણે પકડવાનું છે વાક્યને. બાકી આપણી જોડે ચાર નિયમ છે. ચાર નિયમને યોગ્ય રીતે ફોલોઅપમાં લેતા જાઓ. કેટ સ્કેચ માઇસ. હવે જો ક્રિયાપદ શેમાં છે? મૂળરૂપમાં. તમે એમ કહેશો મૂળરૂપમાં છે. ઘણે એવું વિચાર કે મૂળરૂપ છે તો બી લઈ લે. ના મિત્રો, અંગ્રેજીની અંદર બે જ કાળ અપવાદરૂપમાં આવે છે. એક સાદો વર્તમાન કાળ અને એક સાદો ભૂતકાળ. આ બે જ કાળો અપવાદમાં છે, કારણ કે બંને કાળની અંદર કરતા પછી ક્રિયાપદ છે. ક્રિયાપદ મૂળરૂપમાં ક્યારે કહેશું આપણે? ભવિષ્ય કાળમાં સેલ વિલની રચના પછી ક્રિયાપદ હોય એ મૂળરૂપમાં આવશે. આ ક્રિયાપદ શેમાં છે? વર્તમાનકાળના રૂપમાં છે. વર્તમાનકાળમાં બે વસ્તુ આપણે યાદ રાખીએ છીએ, ક્રિયાપદનું મૂળરૂપ ને એસ કે ઈ એસ વાળું રૂપ છે. તો આ ક્રિયાપદનું મૂળરૂપ છે. જોઉં શું કહે છે. કર્મ શું બને છે આપણું? આ ક્રિયાપદનું રૂપ છે જે મૂળરૂપ
કર્મ શું બને છે આપણું? માઇસ. વર્તમાન કાળનું રૂપ છે તો એમ ઇઝ આર લેવું પડે, તો માઇસ આર, કેચનું વી થ્રી શું થશે? કોટ. કર્તાને બાય દ્વારા જોડી દો, કેચ. આરામથી તમે અંગ્રેજી બનાવી શકો છો. ખાલી તમારે યાદ શું રાખવાનું છે? તો કે જે પાંચેય રૂપ છે ક્રિયાપદના, આ પાંચેય રૂપમાંથી કયું ક્રિયાપદનું રૂપ છે? આપણે જે છ વાક્ય જોયા એમાં અહીં વર્તમાનકાળનું રૂપ છે, અહીં વર્તમાન કૃદંત છે, અહીં ભૂત કૃદંત છે, ચોથા નંબરના વાક્યની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ છે, નંબર ફાઇવ એની અંદર વી ટુ ભૂતકાળનું રૂપ છે, નંબર સિક્સ અગેન વર્તમાનકાળનું રૂપ છે. આપણે ક્રિયાપદને ઓળખતા શીખવાના છે. જો તમે ક્રિયાપદને ઓળખતા શીખી જાઓ એટલે તમને તરત જ ખ્યાલ આવી જાય છે શેમાં વપરાણું છે. ક્રિયાપદ જ સાચું છે ઓળખવાનું. તો ક્રિયાપદને ઓળખો એટલે તમને તરત જ આઈડિયા આવી જશે કઈ રચના છે. પાંચ રૂપો તમારી જોડે છે, એમાંથી તમે કોઈ રૂપની અંદર વાક્ય લખી શકો છો. બીજું કંઈ યાદ રાખવાનું નથી. બાકી આ કોમન ચાર જે નિયમ છે આ નિયમને તમારી બુકની અંદર ઉતારી લો વ્યવસ્થિત, બાકી કંઈ નથી. ધ્યાનથી જોવો આ ચારેય નિયમને, આ ચારેય નિયમને અને આ પાંચેય વર્બના પ્રકારોને કઈ રીતના યાદ રાખવું. તો તમારે મિત્રો આને લખી રાખાય કે મૂળ રૂપ છે તો બી, ભૂતકાળનું રૂપ છે તો વોઝ અથવા વર, ભૂત કૃદંત છે તો બિન, વર્તમાનકાળનું રૂપ છે તો એમ ઇઝ આર, વર્તમાન કૃદંત છે તો બિન. એક્ટિવ વોઇસનો અભ્યાસ તમારો સારો હશે તો પેસિવ વોઇસમાં તમે ખૂબ સારી રીતે આગળ વધી શકશો ચોક્કસ. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી આજે આપની સ્ક્રીન આવે છે આ સ્ક્રીનની અંદર બરાબર વર્બનો અભ્યાસ કરો, પેસિવ વોઇસના નિયમનો અભ્યાસ કરો, પછી આવા વાક્યના તમે ઉદાહરણ લઈ શકો છો. આ એક્ટિવ વોઇસનું હજી પાર્ટ વન આપણે ચાલુ કર્યું છે. આ પાયું છે કેવી રીતે વાક્યને ચેન્જીસ કરવું, એટલે આનું આપણે બરાબર, આ ટેલર છે. આપણે પિક્ચર જોવા જઈએ કેમ ટેલર હોય, એમાં ટેલર છે. આ ટેલરનો બરાબર અભ્યાસ કરવાનો છે. જો આપણે ટેલરનો અભ્યાસ સારો હશે તો આપણી સ્ટોરી પણ સારી હશે. એટલે આ ધ્યાનપૂર્વક જુઓ અને અભ્યાસ કરો. ધ્યાનથી વિડીયોને જ્યાં જરૂર પડે ત્યાં પોઝ કરો, રિવર્સ કરો. યુટ્યુબમાં આપણે અપલોડ કરીએ એનો ફાયદો જ એ છે, ગમે ત્યારે આપણે વિડીયોને સ્ટોપ કરી શકીએ, રિવર્સ કરીને જોઈ શકીએ. ન સમજાય તો કોમેન્ટ કરો, જે વસ્તુ ન સમજાણી એને ફરી પાછું આપણે રિવાઇઝ કરશું. પણ જે મુદ્દા ધ્યાનમાં રાખવાના છે એને બરાબર લખી અને નોંધ કરતા જવાની છે. પછી તમારી જોડે જે ગ્રામર બુક છે એ ગ્રામર બુકમાંથી વાક્યની પ્રેક્ટિસ કરવાની. કોઈ વાક્ય ન સમજાય તો અમને મોકલી શકો છો. વિડીયોને વધારેમાં વધારે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.